गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय अंग्रेजी। आजना लेक्चर नी अंदर आपणे यूनिट वन के जेनु नाम छे गेट एम पेंडेंस एनो स्वाध्याय पोथीनो प्रश्न त्रण शुरू करवा जई रह्या छे। अगाउना लेक्चर नी अंदर आपणे स्वाध्याय पोथीनी अंदर प्रश्न एक अने बे पूरा कर्या था। हूँ मानु छू त्यां सुधी तमे लोकोए स्वाध्याय पोथीनी अंदर बंने प्रश्नों सारा अक्षरे लखी लीधा हशे, बराबर ने? तो चलो आपणे प्रश्न त्रण शुरू करिए। ए पेला थोड़ाक शब्दों जोई लईए। तो जो अहींया शुं लख्युं छे, आई सी विथ माय आईस। सी एटले जोवुं, विथ एटले वडे, माय एटले मारी अने आईस एटले आँख। हूँ मारी आँखों वडे जोउं छूं, बराबर। हवे आवी रीतना वाक्य आपणे शीखवाना छे। तो चलो आपणे पहेला ए माटे थोड़ाक शब्दोनो परिचय मेळवी लईए। तो जुओ, टू टी ओ एस डबल ई, टू सी एटले જોઉં, ફરીથી બોલું છું, ટી ઓ એસ ડબલ ઈ, ટુ સી એટલે જોઉં। પછી બીજું છે ટી ઓ એચ ઈ એ આર, ટુ હિયર એટલે સાંભળવું, ટી ઓ એચ ઈ એ આર, ટુ હિયર એટલે સાંભળવું। પછી ત્રીજું છે ટી ઓ એસ એમ ઈ ડબલ એલ, ટુ સ્મેલ એટલે સૂંઘવું, ટી ઓ એસ એમ ઈ ડબલ એલ, ટુ સ્મેલ એટલે સૂંઘવું। પછી ચોથું છે ટી ઓ ટી એ એલ કે, ટુ ટોક એટલે બોલવું, ટી ઓ ટી એ એલ કે, ટુ ટોક એટલે બોલવું। પાંચમું છે ટી ઓ સી એચ ઈ ડબલ્યુ, ટુ ચૂ એટલે ચાવવું, ટી ઓ સી એચ ઈ ડબલ્યુ, ટુ ચૂ એટલે ચાવવું। પછી છઠ્ઠું છે ટી ઓ ટી એ એસ ટી ઈ, ટુ ટેસ્ટ એટલે ચાખવું, ફરીથી બોલું છું, ટી ઓ ટી એ એસ ટી ઈ, ટુ ટેસ્ટ એટલે ચાખવું। પછી સાતમું છે ટી ઓ ડબલ્યુ આર આઈ ટી ઈ, ટુ રાઇટ એટલે લખવું, ટી ઓ ડબલ્યુ આર આઈ ટી ઈ, ટુ રાઇટ એટલે લખવું। અને સૌથી છેલ્લો શબ્દ છે એ છે ટુ વોક, ટી ઓ ડબલ્યુ એ એલ કે, ટુ વોક એટલે ચાલવું, બરાબર મિત્રો? તો ચાલો હવે આપણે પ્રશ્ન ત્રણની શરૂઆત કરીએ। તો જો સૂચના શું છે, ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો। ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો। ચાલો, આ શેનું ચિત્ર છે ભાઈ? આંખનું ચિત્ર છે, બરાબર। ચિત્ર ઉપરથી આપણે જે ચિત્ર હોય ને એનું જ અહીંયા સ્પેલિંગ લખવાનો છે ખાલી જગ્યામાં, બરાબર। ચાલો, આઈ સી વિથ માય ખાલી જગ્યા, ચાલો આઈ સી, સી એટલે જોવું, તમે તમારી શેન તમારા શરીરના કયા અંગ વડે જુઓ છો? અહીંયા બે વિકલ્પ છે, એન ઓ એસ ઈ નોઝ એટલે નાક, અને ઈ વાય ઈ એસ આઈસ એટલે આંખ। તો જવાબમાં શું આવશે, આપણે આપણી આંખો વડે જોઈએ છીએ, તો આઈ સી વિથ માય આઈસ, ઈ વાય ઈ એસ આઈસ એટલે આંખ, બરોબર। હું મારી આંખ વડે જોઉં છું। હવે એના પછીનું ચિત્ર જોઈએ, તો જુઓ એના પછીના ચિત્રમાં શું છે, બીજા નંબરનું જે ચિત્ર છે એમાં શું છે, આ ચિત્ર શેનું છે, નાકનું ચિત્ર છે, આપણને ખ્યાલ છે। ચાલો, આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા, સ્મેલ એટલે સૂંઘવું, ઉપર તમને શબ્દ આપેલા છે ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા। તો અહીંયા છે નોઝ અને આઈસ, નોઝ એટલે નાક અને આઈસ એટલે આંખો, તો જવાબમાં શું આવશે, નોઝ। તો અહીંયા લખશું એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક। હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ, તો માં છો છે આ ત્રીજા ચિત્રની અંદર હાથ વડે તાળી પાડતા હોય એવું બતાવે છે, બરાબર। અહીંયા શું છે, જો ક્લેપ એટલે તાળી પાડવી છે, તે આઈ ક્લેપ વિથ માય ખાલી જગ્યા, હેન્ડ્સ અને લેગ્સ, હેન્ડ્સ એટલે હાથ અને લેગ એટલે પગ, તો ભાઈ પગ વડે કોઈ ખાલી જગ્યા પાડે ન પાડે ને, તો શું આવશે, હેન્ડ્સ। તો લખો એચ એ એન ડી એસ, હેન્ડ્સ એટલે હાથ, બરાબર। હવે પેજ નંબર 21 પર જઈએ, ત્યાં પણ બીજા વાક્યો આપેલા છે। ચાલો તમે બધા તમારું પેજ નંબર 21 ખોલી લો। તો જુઓ, આ છે તમારું પેજ નંબર 21, એની અંદર ચાર નંબરનું જે ચિત્ર છે
એમાં શેનું ચિત્ર છે? પગનું ચિત્ર છે ને, આ પગ છે બરાબર, આ બંને પગ છે. આ જો, આઈ વોક વિથ માય, ખાલી જગ્યા, વોક એટલે ચાલવું, વિથ એટલે વડે, અને મારા એટલે પોતાના, બરાબર. તો શું આવશે અહીંયા? હેન્ડ્સ અને લેગ્સ બંને છે, હેન્ડ્સ એટલે હાથ અને લેગ્સ એટલે પગ, તો જવાબમાં શું આવશે? લેગ્સ. તો લખો એલ ઈ જી એસ, લેગ્સ એટલે પગ. હવે એના પછીનું ચિત્ર જોઈએ. તો જુઓ, પાંચ નંબરનું ચિત્ર છે, એમાં બે કાન છે, કાન આપેલા છે ને, તો અહીંયા ચાલો જોઈ લઈએ. આઈ હિયર વિથ માય, ખાલી જગ્યા, હિયર એટલે સાંભળવું, ઇયર્સ અને આઈસ, ઇયર એટલે કાન અને આઈ એટલે આંખ, તો શું આવશે? ઇયર્સ. આઈ હિયર વિથ માય ઇયર્સ, હું મારા કાન વડે સાંભળું છું. હવે બાકીનું ચિત્ર જોઈ લઈએ. તો જુઓ, બાકીના ચિત્રની અંદર શું છે? આઈ ટોક વિથ માય, ખાલી છે કે ટોક એટલે બોલવું અથવા તો વાતો કરવી, એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મોઢું અથવા તો મો, અને ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. તો આપણે દાંત વડે કોઈ સાથે વાત કરીએ ન કરીએ ને, તો શું આવશે? માઉથ. આઈ ટોક વિથ માય માઉથ, એમ ઓ યુ ટી એચ, આઈ ટોક વિથ માય માઉથ. હવે એના પછીનું, આઈ ચ્યુ વિથ માય, ખાલી છે કે ચ્યુ એટલે ચાવવું, ટુ ચ્યુ એટલે ચાવવું. આપણે બાજુના પેજ ઉપર, પેજ નંબર 20 ઉપર જે સ્પેલિંગ્સ હતા એમાં આપણે જોયું હતું, ટી ઓ એન જી વી, ટંગ એટલે જીભ, અને ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. તો તમે શેના વડે ચાવો છો? દાંત વડે ચાવો છો ને, તો અહીંયા શું આવશે જવાબમાં? ટીથ, ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. હવે છેલ્લું જોઈએ. ચાલો, છેલ્લામાં શું છે? પૈસેનું ચિત્ર છે, જીભનું ચિત્ર છે. ઓ ભાઈ, કોની જીભ આવડી મોટી છે? જેની જીભ લાંબી હોય ને એ બહુ બોલ બોલ કરતું હોય. આઈ ટેસ્ટ વિથ માય, ખાલી જગ્યા, અહીંયા છે ટંગ અને અહીંયા તીથ, ટંગ એટલે જીભ અને તીથ એટલે દાંત. તો શું આવશે? ટેસ્ટ એટલે ચાખવું, બરાબર ને. તો શેના વડે ચાખીએ આપણે? તો કે જીભ વડે. તો અહીંયા આવશે ટંગ, ટી ઓ એન જી યુ ઈ, ટંગ એટલે ચીપ, બરાબર મિત્રો. આ હતો આપણો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 3. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. તો ચાલો, આ છે આપણો પ્રશ્ન 4, એની સૂચના જુઓ. શું છે સૂચના? ચિત્રો જોઈ વાક્યો વાંચો અને લખો. આ ચિત્ર જોવાનું છે, વાક્ય વાંચવાનું છે, અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. જે લખેલું છે એ જ જોઈ જોઈને લખવાનું છે. આ છોકરો બ્રશ કરે છે ને, તો અહીંયા શું લખ્યું છે? બ્રશ યોર ટીથ, તમારા દાંતને ઘસો. તો આપણે અહીંયા નીચેની બંને લીટીમાં આપણે લખવાનું છે બ્રશ, બી આર યુ એસ એચ, બ્રશ યોર ટીથ, બ્રશ યોર ટીથ. હવે અહીંયા પણ આપણે લખશું બ્રશ યોર ટીથ, એટલે તમારા દાંતને બ્રશ કરો, અથવા તો તમારા દાંતમાં બ્રશ કરો, અથવા તો તમારા દાંતને ઘસો, બરાબર. હવે આપણે પેજ નંબર 22 જોઈ લઈએ. આ છે પેજ નંબર 22. તો એમાં જુઓ, આ છોકરો છે ને એ ઝાડ ઉપર ચડે છે, દેખાય છે તમને ઝાડ ઉપર ચડતો? તો એમાં શું લખ્યું છે બાજુમાં? વાક્ય શું લખ્યું છે જુઓ જોઈએ. વાક્ય લખ્યું છે ક્લાઇમ્બ અ ટ્રી, એટલે વૃક્ષ પર ચડો, ક્લાઇમ્બ એટલે ચડવું. તો અહીંયા બંને જગ્યામાં આપણે લખવાનું છે ક્લાઇમ્બ અ ટ્રી, ક્લાઇમ્બ અ ટ્રી એટલે વૃક્ષ પર ચડો, અને અહીંયા પણ લખવાનું છે ક્લાઇમ્બ અ ટ્રી, વૃક્ષ ઉપર ચડો, બરાબર. હવે પછી બીજું છે, એમાં જુઓ, આ છોકરો બારણું બંધ કરે છે, અને શું લખ્યું છે? ક્લોઝ ધ ડોર, બારણું બંધ કરો. અહીંયા લખશું ક્લોઝ ધ ડોર, બારણું બંધ કરો. બીજું વાક્ય પણ લખી લેશું ક્લોઝ ધ ડોર, બારણું બંધ કરો. હવે એના પછીનું ચિત્ર જોઈ લઈએ, બરાબર ને. ચાલો, એના પછીના ચિત્રની અંદર આ છોકરો છે ને એ સાયકલ ચલાવે છે, ચલાવે છે ને, તો શું લખશું અહીંયા? અહીંયા શું લખ્યું છે? રાઇડ અ બાયસિકલ, એટલે સાયકલ ઉપર સવારી કરો અથવા તો સાયકલ ચલાવો.
बराबर, तो आप लख राइड अ बाइसिकल बी आई सी वाई सी एल ई अँ लखी लेशु राइड अ बाइसिकल बी आई सी वाई सी एल ई राइड अ बाइसिकल। पछी आ छोकरो जे छे ए दड़ाने लात मारे छे, देखाय छे ने, तो अहीं शुं लख्युं छे किक ध बॉल, दड़ाने लात मारो, तो अहीं शुं लखशुं किक ध बॉल, दड़ाने लात मारो। बीजी जग्यामां पण लखी नाखशुं किक ध बॉल, दड़ाने लात मारो। હવે એના પછીનું ચિત્ર જોઈએ, ચાલો એના પછીના ચિત્રની અંદર શું છે, જો આ છોકરો બુક ખોલીને બેઠો છે, દેખાય છે ને બુક ખોલતો હોય એવું, હે ને, તો શું લખશું, ઓપન યોર બુક, ઓપન યોર બુક, તમારું પુસ્તક ખોલો, અહીંયા પણ આવશે ઓપન યોર બુક, તમારું પુસ્તક ખોલો। હવે એના પછીનું ચિત્ર જુઓ, આ છોકરો બુકમાં કંઈક લખે છે, લખે છે ને, અને સૂચના શું આપી છે, રાઇટ ઇન યોર બુક, તમારા પુસ્તકમાં લખો। હું તમને કહું છું ને કે તમારે તમારી પાકી બુકમાં મારી સાથે સાથે લખવાનું છે, એવી જ રીતના અહીંયા કહે છે કે રાઇટ ઇન યોર બુક, તમારા પુસ્તકમાં લખો। તો ચાલો આપણે પણ અહીંયા લખી લઈએ, રાઇટ ઇન યોર બુક, રાઇટ ઇન યોર બુક, બાજુમાં પણ લખીએ રાઇટ ઇન યોર બુક, તમારા પુસ્તકમાં લખો, બરાબર। હવે સૌથી છેલ્લું ચિત્ર જોઈએ, તેમાં શું લખ્યું છે જુઓ, જમ્પ અપ હાઈ, ઊંચો કૂદકો મારો, તો ચાલો અહીંયા લખશું ને, જમ્પ અપ હાઈ, એચ આઈ જી એચ। મિત્રો, આવી સૂચનાઓ તમને મળે તો તમારે એ રીતે ક્રિયા કરવાની, બરાબર, એટલે તમને ઇંગ્લિશ સમજતા પણ આવડી જાય। જમ્પ અપ હાઈ, ઊંચો કૂદકો મારો, આ હતો આપણો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 4। તમે બધાએ લખ્યું છે ને મારી સાથે, લખતા જજો હો ને, એટલે તમને બધું સરસ રીતે આવડી જાય, બરોબર। હવે આપણે પેજ નંબર 23 ઉપર જે પ્રશ્ન 5 છે એ જોઈ લઈએ કે તેની અંદર કઈ વિગતો છે। ચાલો બધા પોતાની સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 23 ખોલશે, તો આ છે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 23। તો જુઓ અહીંયા પાંચમો પ્રશ્ન છે, સૂચના શું છે, વાક્યો વાંચો અને આ યોગ્ય ચિત્ર સાથે જોડો। અહીંયા વાક્ય આપેલા છે, આ બાજુ ચિત્ર આપેલા છે, અને જે યોગ્ય ચિત્ર હોય તેની સાથે જે તે વાક્ય આપણે જોડવાનું છે, બરાબર, તો ચાલો એ પણ આપણે કરવું પડશે ને, તો ચાલો કરીએ। અહીંયા જો વાક્ય કયા કયા છે, ફ્લાય અ કાઇટ એટલે પતંગ ઉડાડવું, પછી છે રીડ અ બુક, પુસ્તક વાંચો, અને અહીંયા છોકરો છે ને એ જો શું કરે છે, તાલી પાડે છે બે હાથે, બરાબર, પછી આ છોકરો દડો ફેંકે છે, પછી આ પતંગ ઉડાડે છે, બરાબર, પછી આ છોકરી છે એ ગોઠણ ઉપર ટપલી મારે છે, અને આ છોકરી છે એ પુસ્તક વાંચે છે। ચાલો બીજા વાક્ય પણ જોઈ લઈએ, તો ત્રીજું છે ક્લેપ યોર હેન્ડ્સ, તમારા હાથ વડે તાળી પાડો, પછી છે થ્રો અ બોલ, દડો ફેંકો, અને પાંચમું જે છે એ છે ટેપ યોર નીસ, તમારા ઘૂંટણ પર ટપલી મારો। તો આ બધા જે અહીંયા જે ચિત્ર આપેલા છે એ ચિત્ર સાથે આપણે વાક્યને જોડવાના છે। તો જો અહીંયા પાંચમું વાક્ય શું છે, ટેપ યોર નીસ એટલે કે ઘૂંટણ પર ટપલી મારો, તો આ ચિત્ર છે છે એમાં ક્યાં ઘૂંટણ પર ટપલી મારે છે, આ ચોથા નંબરના ચિત્રમાં મારે છે ને, તો આપણે એને વાક્યને આ ચિત્ર સાથે આપણે જોડી દેવાનું છે આવી રીતે, બરાબર। પછી જુઓ પછીનું વાક્ય શું છે, આપણે પહેલેથી જોઈએ, તો ચાલો પહેલેથી શું છે, ફ્લાય અ કાઇટ, પતંગ ઉડાડો, તો એ કેટલામું છે ચિત્ર, એ ચિત્ર છે ત્રીજા નંબરનું, બરાબર,
तो जो अहींथी पहला नंबर थी आपणे लेशुं त्रीजा नंबर सुधी हो ने तमने हूँ बताईश। आ जुओ अर्धी लीटी दोरी, हवे बाकीनी लीटी पण तमने मारे बतावी पड़शे ने त्रीजा चित्र सुधी, अहींथी आ त्रीजा चित्र सुधी बराबर। हवे एना पछीनुं बीजुं वाक्य जोईए तो शुं छे, रीड अ बुक, पुस्तक वाँचो। तो ये पुस्तक वाँचती जे छोकरी छे ने ए आपणुं पांचमुं चित्र एटले के सौथी छेल्लुं चित्र छे। चलो अहींथी शुरू करीए अने आपणे छेल्ला चित्र सुधी જઈશું બરાબર। ચાલો પહોંચી ગયા છોકરી સુધી બરાબર। હવે એના પછીનું વાક્ય જોઈએ તો શું છે, ક્લેપ યોર હેન્ડ્સ, તમારા હાથથી તાળી પાડો। તો એ ચિત્ર ક્યાં છે, સૌથી પહેલું। તો આ જે વાક્ય છે એને આ ચિત્ર સાથે આપણે જોડવાનું છે। ચાલો એ પણ આપણે જોડી લઈએ। બરોબર જોડાઈ ગયું। હવે એક બાકી રહે છે એ પણ આપણે જોઈ લઈએ છે, થો અ બોલ, દડો ફેંકો। તો આ જે બીજા નંબરનું ચિત્ર છે ને એમાં દડો ફેંકતો આપણને છોકરો દેખાય છે। તો આ ચોથા નંબરના વાક્યને આપણે બીજા નંબરના ચિત્ર સાથે જોડવાનું છે બરોબર। આ જોડાયું તો અહીંયા આપણો આ પાંચમો પ્રશ્ન પણ પૂરો થાય છે। તમે બધાએ તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ અગાઉના લેક્ચરમાં જે પહેલો બીજો પ્રશ્ન કરાવ્યો હતો એ, અને આજના લેક્ચરની અંદર મેં તમને ત્રીજો, ચોથો અને પાંચમો યુનિટ વન ગેટ અમ્પેન ડાન્સ એનો પ્રશ્ન 3, 4 અને 5 સ્વાધ્યાય પોથીની અંદર પૂરાવ્યો। તો તમે બધાએ મારી સાથે આ પૂરી લીધું હશે। હવે પછી આપણે ફરીથી નવા વિડીયો લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ।